સૌરાષ્ટ્રમાં ઉપલેટા અને માણાવદરમાં પાણીની સમસ્યાને લઈને લલિત વસોયા અને જવાહર ચાવડા સહિતના ખેડૂત આગેવાનોએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજૂઆત કરી હતી, જેમાં લાંબી બેઠક બાદ પીવાના પાણીનો જથ્થો જળવાઈ રહેને ખેડૂતને સિંચાઈ માટે પાણી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ભાદર ડેમમાંથી નદીના માધ્યમથી માણાવદર અને ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોને તેનો લાભ થશે. રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવેલા નિર્ણય મુજબ માણાવદર અને ઉપલેટામાં 4 પાણની જગ્યાએ 3 પાણી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિયાળુ પાકમાં જીરાનો પાક ન બગડે અને ખેડૂતોને કોઈ તકલીફ ન પાડે તે માટે આ નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો તેમજ ખેડૂત આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી જવાહરભાઈ ચાવડા અને લલિતભાઈ વસોયા અને અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માકડિયા અને અન્ય આગેવાનોને આજે ગાંધીનગર બોલાવેલા. શ્રી જવાહરભાઈ ચાવડા અને પ્રવીણભાઈ માકડિયા આજની મિટિંગમાં ઉપસ્થિત રહ્યા અને એમની સાથે બધી ચર્ચા વિચારણા કરી પીવાના પાણીની ગંભીરતા જરૂરિયાત સમજાવી ઉનાળાની પરિસ્થિતિનો પણ એમને ખ્યાલ આપ્યો અને અત્યારે એમણે પણ કબૂલ કર્યું કે અમારા ત્યાં પણ પીવાના પાણીની ગંભીર સમસ્યા, જો આ પાણી ન જળવાય તો ભવિષ્યમાં ઊભી થાય. એટલે અમે વચ્ચેનો વ્યવહારિક રસ્તો કાઢ્યો છે કે ખેડૂતોને પણ બહુ કોઈ તકલીફ ના પડે, પાક પાકી જાય. મોટાભાગે જીરુનું વાવેતર છે એટલે જે 4 પાન અમે માણાવદરમાં આપવાના હતા એના બદલે 3 પાન આપવા અને ઉપલેટામાં 4 પાન આપવાના હતા એના બદલે 3 પાન આપવા એ પ્રમાણેનો નિર્ણય અત્યારે અમે કર્યો છે.